છેલ્લા લેક્ચરમાં આપણે મોલારિટી અને નોર્માલિટી સાંદ્રતાના એકમો શીખ્યા. નોર્માલિટીમાં થોડા આગળ વધતા આપણે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ નક્કી કરીશું. તો નોર્માલિટી બરાબર શું હતું? તો નોર્માલિટી એન બરાબર દ્રવ્યનું વજન ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપોન દ્રવ્યનું તુલ્ય દળ ઇન્ટુ દ્રાવણનું કદ. હવે તુલ્ય દળ એટલે શું થાય? તો તુલ્ય દળ એટલે આણ્વીય દળ અપોન એસિડિકતા, બેઝિકતા અથવા સંયોજક. તો જો અહીંયા તુલ્ય દળની જગ્યાએ એમ અપોન એક્સ લખતા એન બરાબર ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપોન એમ અપોન એક્સ ઇન્ટુ કદ વી. હવે ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 એમ ઇન્ટુ વી એ તો મોલારિટીનું સૂત્ર છે અને આ છેદનો છેદ એક્સ એ અંશમાં જશે. તો એન ઇક્વલ ટુ ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપોન આણ્વીય દળ એમ ટુ ઇન્ટુ વી ઇન્ટુ આ છેદનો છેદ અંશમાં. આ સૂત્ર મોલારિટીનું હોવાથી એન બરાબર એમ ઇન્ટુ એક્સ લખતા. તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ એન બરાબર એમ ઇન્ટુ એક્સ છે, જે જેડબલી અને નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ ઇક્વેશન નીટમાં આની જેવું છે એમ કે 5 મોલર HCl ઇક્વલ ટુ ખાલી જગ્યા નોર્મલ HCl. તો મોલારિટીમાંથી નોર્માલિટીમાં જવા માટેનો સંબંધ એન બરાબર એમ ઇન્ટુ એક્સ, જ્યાં એક્સ ઇક્વલ ટુ HCl એસી હોવાથી શું થશે? એક્સ તેની બેઝિકતા અને HCl ની બેઝિકતા HCl ગિવ્સ H+Cl-. તો આની બેઝિકતા થશે 1, માટે n બરાબર m ઇન્ટુ x માં કિંમત મૂકતા મોલારિટીનો જવાબ છે 5, એક્સનો જવાબ આવ્યો 1, એટલે એનનો જવાબ થશે 5. તો 5 × 1 = 5 નોર્માલિટીનો એકમ થશે નોર્મલ. તો અહીંયા જવાબ આવશે 5 નોર્મલ HCl. ચલો એ જ રીતે બીજું ક્વેશ્ચન આ રીતે પૂછેલો હોય કે 5 મોલર H2SO4 ઇક્વલ ટુ ખાલી જગ્યા નોર્મલ H2SO4. તો સેમ ઇક્વેશન શું થશે? એમ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ, મોલારિટીનો જવાબ છે 5 અને એક્સ કોણનો? H2SO4 નો. અને H2SO4 એસિડ હોવાથી શું થશે? તેની બેઝિકતા અને H2SO4 ની બેઝિકતા H2SO4 ગિવ્સ 2H+1+SO4-2. તો બેઝિકતા થશે 2, 2 × 1 એટલે એક્સ બરાબર 2. આ કિંમત આ ઇક્વેશનમાં મૂકતા એન બરાબર એમ ઇન્ટુ એક્સ એન ઇક્વલ ટુ મોલારિટીનો જવાબ છે 5 અને એક્સનો જવાબ આવ્યો 2. તો નોર્માલિટીનો જવાબ થશે 10 નોર્મલ. ચલો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ શીખ્યા. હવે થોડા આગળ વધીએ અને નવો એકમ પર્સન્ટેજ W/V
જેને કહેવાય વજન કદથી ટકાવારી. હવે તમે જાણો છો ત્યારે ટકા શબ્દ એટલે તેનો સંબંધ સીધો સો સાથે હોય. પરસેન્ટેજ ડબલ્યુ બાય વી માં ઉપર શું છે ડબલ્યુ અને ડબલ્યુ એટલે શું વે એટલે ઉપર હંમેશા શું આવશે વજન અને નીચે શું આવશે વી એટલે કદ પણ હંમેશા ઉપર આવશે કોનું વજન તો દ્રવ્યનું વજન તો અહીંયા થશે દ્રવ્યનું વજન અને નીચે થશે દ્રાવણનું કદ. ધ્યાન રાખો હંમેશા ઉપર આવશે દ્રવ્ય અને નીચે આવશે દ્રાવણ જ્યારે પણ સંદેશની વાત કરતા હોય ત્યારે. ચલો દ્રવ્યનું વજન હોવાથી અહીંયા મૂકીશું ડબલ્યુ ટુ નીચે મૂકીશું વી દ્રાવણનું કદ હોવાથી વી કોઈ નીચે વન ટુ નહીં અને પર્સન્ટેજ હોવાથી ઇન્ટુ સો તો અહીંયા શું થશે ઇન્ટુ સો પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ઇક્વલ ટુ ડબલ્યુ ટુ ઇન્ટુ અપોન વી ઇન્ટુ હંડ્રેડ. ચલો કોઈ એક્ઝામ્પલ આ રીતનું છે કે પાંચ લીટર પાણીમાં એક હજાર ગ્રામ NaOH ઓગાળેલ છે તો દ્રાવણની સાંદ્રતા પર્સન્ટેજ ડબલ્યુ બાય વી માં ગણો. તો પર્સન્ટેજ ડબલ્યુ બાય વી માં ગણવા માટે સૌ પ્રથમ તેનું ઇક્વેશન પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ઇક્વલ ટુ શું થશે ડબલ્યુ ટુ અપોન વી ઇન્ટુ વન હંડ્રેડ. ચલો આમાં દ્રવ્ય કોણ છે તો દ્રવ્ય છે NaOH જેનું વજન કેટલું છે વજન એટલે ડબલ્યુ ટુ એક હજાર. જ્યારે કુલ દ્રાવણનું કદ કેટલું છે પાંચ લીટર જેને મિલીમાં ફેરવતા પાંચ હજાર મિલી થશે. ચલો આ ઇક્વેશનમાં આ કિંમતો મૂકતા શું થશે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ઇક્વલ ટુ ડબલ્યુ ટુ અપોન વી ઇન્ટુ હંડ્રેડ ઇક્વલ ટુ ડબલ્યુ ટુ કેટલો તો એક હજાર. વી કદ કેટલું તો પાંચ લીટર એટલે પાંચ હજાર મિલી ઇન્ટુ હંડ્રેડ એટલે થશે સો અપોન પાંચ ઇક્વલ ટુ વીસ પર્સન્ટેજ. આ રીતે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી માં ગણતરી થાય. હવે જેમ નોર્માલિટી અને મોરાલિટી વચ્ચેનો સંબંધ હતો એ જ રીતે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ને પણ મોરાલિટી સાથે સંબંધ કઈ રીતે. ચલો મોરાલિટી નું ઇક્વેશન શું હતું એન ઇક્વલ ડબલ્યુ ટુ ઇન્ટુ વન થાઉઝન્ડ અપોન એમ ટુ ઇન્ટુ વી. ચલો ડબલ્યુ ટુ ઇન્ટુ વન થાઉઝન્ડ એમ ટુ ઇન્ટુ વી ને એક હજાર જેમાં રહેલા એક હજાર ને સો ઇન્ટુ દસ લખતા શું થાય ડબલ્યુ ટુ ઇન્ટુ સો ગુણ્યા દસ જેને એક હજાર થયું ને ગુણ્યું અપોન
m2 into v હવે w2 1000 into upon v દેખાય છે બધાને આને શું કહેવાય છે તો પરસેન્ટેજ w by v તો આની જે બે પરસેન્ટેજ w by v મુકતા શું થશે મોલારિટી m બરાબર પરસેન્ટેજ w by v into 10 upon શું વધ્યું m ક્વેશ્ચન આવી દીધું છે કે 10% NaOH ના દ્રાવણના સાંદ્રતાનું મૂલ્ય મોલારિટીમાં શોધો ચલો મોલારિટી એટલે એમ ઇક્વલ ટુ શું થશે ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપ એમ ટુ ઇન્ટુ વી હવે પરસેન્ટેજ આપે છે 10% અને એનએઓએચ પોતે કેવો હોય ઘન પદાર્થ એટલે આ ટકા છે ટકાવાર પ્રમાણ 10% જે છે એ સાનું મૂલ્ય છે પરસેન્ટેજ ડબલ્યુ બાય વી તો મોલારિટીના સૂત્રમાં પરસેન્ટેજ ડબલ્યુ બાય વી ની કિંમત આવે શું થશે ડબલ્યુ ટુ ઇન્ટુ 100 ઇન્ટુ 10 અપોન એમ ટુ ઇન્ટુ વી જ્યાં આટલાના મૂલ્ય શું કહેવાશે પરસેન્ટેજ ડબલ્યુ બાય વી ઇન્ટુ 10 અપોન એમ ચલો પરસેન્ટેજ ડબલ્યુ બાય વી નું મૂલ્ય છે કેટલું 10 ઇન્ટુ બીજા 10 અને એમ ટુ એટલે એનએઓએચ એનએઓએચ નો એમ ટુ એટલે આનું અંતર કેટલું તો 40 તો મૂલ્ય થશે 100/40 એટલે 10/4 મૂલ આટલો જવાબ આવશે કદાચ એવું પણ પૂછી શકાય કે 10% એનએઓએચ ના દ્રાવણના સાંદ્રતાનું મૂલ્ય નોર્માલિટીમાં શું કદાચ આ સાંદ્રતા આ પ્રશ્નની સાંદ્રતા નોર્માલિટીમાં કઈ રીતે શોધીશું તો નોર્માલિટીનો સીધો પરસેન્ટેજ ડબલ્યુ બાય વી સાથે સંબંધ લાવતા પહેલા મોલારિટી સાથેનો સંબંધ છે એની સાથે સરખાવી દીધા એક્ઝામ્પલ તરીકે આ મોલારિટીનું જવાબ આવી ગયો કે n બરાબર m ઇન્ટુ x હવે પોતે એને હોય છે એવો છે બેઝ અને બેઝ હોવાથી આની શું હશે એસિડિકતા અને એસિડિકતા કેટલી તો NaOH gives Na plus OH minus તો x બરાબર થશે 1 x ની જગ્યાએ 1 મૂકતા એટલે n બરાબર m into x મોલારિટી નો જવાબ છે 10/4 into x નું મૂલ્ય 1 એટલે નોર્માલિટી નો પણ જવાબ થશે 10/4 નોર્મલ આ રીતે પરસેન્ટેજ ડબલ્યુ બાય વી ને પણ મોલારિટી સાથે સંબંધ રહેલો છે